નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે સ્વચ્છતા મનુષ્યનું ગૌરવ મનુષ્યના ગુણોમાં સ્વચ્છતાનું પહેલું સ્થાન છે બીજા જીવોમાં એના વિશે સભાનતા જોવા મળતી નથી પરંતુ માણસ સમજદાર અને સુરુચિ ધરાવતું પ્રાણી છે તેને સ્વચ્છતા ગમે છે સફાઈ પસંદ છે સફાઈ પ્રત્યે તેની આંખ તથા નાક હંમેશા સર્તક રહે છે ગંદકી અપ્રિય ધૃણાસ્પદ તથા દુર્ગંધયુક્ત હોય છે તેથી આપણે તેના પ્રત્યે સુગ રહે છે આ માણસ ગંદકીથી દૂર રહેવા નું ગમે છે ઈશ્વરે માણસને સ્વસ્થતા પ્રિય બનાવ્યો છે તેથી માણસ ગંદકી દૂર કરીને સ્વસ્થતા અપનાવવા માટે હંમેશા શ્રમ કરતો રહે છે સફાઈ રાખવી તે મૌલિક ગુણ છે ભારતીય સંસ્કૃતિમાં સફાઈ તથા સ્વસ્થતાને મુખ્ય તથા પવિત્ર માનવામાં આવે છે ભારતમાં વૈદિક કાળથી શિક્ષણ તથા સંસ્કૃતિમાં સાથે સ્વાસ્થ્યનો અતુટ સંબંધ ધરેલો છે આપણી સંસ્કૃતિમાં સફાઈને ધર્મનું અંગ માનવામાં આવી છે આપણે બધા સ્વસ્થ ભારતના લક્ષ્ય માટે કાર્ય કરી રહ્યા છીએ આખા દેશમાં એ માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે એમ છતાં આપણે આશા અને અપેક્ષાને અનુરૂપ કાર્ય થઈ રહ્યું છે દેશમાં અનેક પ્રકારનો કચરો તથા ગંદકી નિરંતર વધી રહ્યા છે જો કોઈ ઘરમાં દસ લોકો હોય એમાંથી નવ જણા ઘરને અસ્તવ્યસ્ત કરતા રહે અને એક જ જણ તેને સાફ તથા સ્વસ્થ કરે તો એક જ જણ માટે એ ઘરને સ્વસ્થ તથા સુવ્યવસ્થિત કરવું મુશ્કેલ થઈ જશે આજે આપણા દેશની આવી જ સ્થિતિ છે ગંદકી ફેલાવનારા લોકો અસંખ્ય છે અને તેને દૂર કરનારા લોકો બહુ ઓછા છે તેથી ગંદકી અને કચરાના ઢગલા નિરંતર વધતા જાય છે ચહેરોમાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે તેમાં પ્લાસ્ટિકની ઠેલીઓ તથા બીજા કચરાઓ ભરાઈ જાય છે પાણી અટકી જવાના કારણે માખી અને મચ્છરો બીજી જીવાતો વધી જાય છે લોકો ગંદકી જોઈને મો મચકોડે છે પરંતુ કોઈ તેને સાફ કરવા માટે આગળ આવતું નથી એના લીધે ગંદકી વધતી જાય છે અને ગામડાઓમાં પણ ઠેર ઠેર ગંદકી જોવા મળે છે એના લીધે મોટાભાગના ગામડાઓ પછાત છે ત્યાં શૌચાલયો નથી લોકો ખુલ્લામાં શૌચ કરે છે અને એના કારણે ગંદકી ફેલાય છે અને ગંદા પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ગમે ત્યાં ગંદુ પાણી ભરાઈ જાય છે સ્વસ્થની બાબતમાં તીર્થો તથા પર્યટન સ્થળોની સ્થિતિ પણ બહુ ખરાબ છે અનેક લોકો પ્રકૃતિની સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણનો લાભ લેવા માટે ત્યાં આવે છે પણ ત્યાંના વાતાવરણને સાવ ગંદુ કરીને જાય છે ઠેર ઠેર એઠો ખોરાક પ્લાસ્ટિકના ગ્લાસ પડિયા ડીશો વગેરે વિખરાયેલા જોવા મળે છે એ લોકોના કારણે જ ગંદકી વધારે ફેલાય છે આજકાલ પાણીની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકની ઠેલીઓ સર્વત્ર ફેલાયેલી જોવા મળે છે આમ બગડેલો ખોરાક સડેલા પદાર્થો પ્લાસ્ટિકના સામાન તથા ઠેલીઓ બગડેલા સાધનો વગેરેના રૂપમાં ગંદકી વધતી જાય છે ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગલા જોવા મળે છે જો કચરામાં ઢગલામાં પાણી ભરી જાય તો તેમાં સડો તથા દુર્ગંધ પેદા થાય છે અને તે રોગો ફેલાવવાનું એક મોટું કારણ બની જાય છે તેમાં માખી મચ્છર તથા ઝેરી જીવ વૃદ્ધિ થાય છે એના કારણે જ અનેક ચેપી રોગો ફેલાય છે અને અનેક લોકોના મોત થઈ જાય છે પ્લાસ્ટિક યુક્ત કચરો મારવાથી અનેક ઝેરી વાયુઓ ફેલાય છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેની ભયંકર અસર થાય છે ચોમાસામાં તાવ તથા બીજી અનેક બીમારીઓ વધી જાય છે નાના બાળકો તેમનો સૌથી વધારે શિકાર બને છે આમ રોગના જંતુઓ તથા રોગો ફેલાવવાનો કચરો તથા ગંદકી મુખ્ય કારણ હોય છે બધા લોકો જાણે છે તો ખરા કે ગંદકી ન કરવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ એમ છતાં તેઓ એના પ્રત્યે સભાન રહેતા નથી લોકોની બેદરકારી તથા ઉપેક્ષાના કારણે ગંદકી વધતી જાય છે લોકો જ્યાં સુધી સ્વચ્છતા પ્રત્યે સભાન નહીં બને ત્યાં સુધી ગંદકીને સાફ કરવાનો પ્રયાસ પણ નહીં કરે એના પરિણામે ગંદકી વધતી જ જશે આથી દરેક સમજુ નાગરિકે પોતાના ઘરની આસપાસ તથા શહેરીમાં ગંદકી થવા ન દેવી જોઈએ લોકો સ્વચ્છતાથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સામૂહિક સફાઈનો સંકલ્પ કરવો જોઈએ વિદ્યાર્થીઓએ પણ પોતાની શાળામાં વર્ગખંડો તથા મેદાનોની નિયમિત સફાઈ કરતા રહેવું જોઈએ જય ગુરુદેવ જય